This story is inspired by the Neil's Sanjay Raj. Neil's Green Woods, where happiness resides, 3BHK privileged lifestyle. For more information, visit us www.neilsgreenwoods.com. Namaste. Maru naam Parshottam Bhai Kesavdi Bhai Solanki Rajkot Gada ma cancer thai. Gada ni swar peti ma cancer develop thai. Jena karane shuruaat ma cancer hoy to kali tame કિરણો દ્વારા રેડિયોથેરાપી દ્વારા દવાથી મટાડી શકો છો, પણ બીજા કે ત્રીજા તબક્કામાં જો કેન્સર પહોંચે તો તમારે ડાયરેક્ટોમી કરાવી પડે. ડાયરેક્ટોમી એટલે સર્જરી કરાવી પડે. મારે ત્રીજા તબક્કામાં હતું અને મેં ડાયરેક્ટોમી કરાવેલી છે. ડાયરેક્ટોમીમાં શું કરવું પડે એ હું તમને લાઈવ બતાવું છું. ગળામાં બોલ પાડવામાં આવે, ઓપરેશન દ્વારા આઈટી કટિંગ કરવામાં આવે, ગળપેટીને આઈટી ઉપાડવામાં આવે. લગભગ 250 મિલીગ્રામ જેટલી 250-300 મિલીગ્રામ સ્વર પેટીને ઉપાડી લેવામાં આવે છે. હવે ઓપરેશન થઈ ગયા પછી જુદું ધ્યાન રાખવું હોય, જુદું થઈ શકે એવું આપને જણાવીશ. ટાંકા કઈ રીતે લેવાય એવું તમને સાઈડમાં બતાવું છું. ક્યાંથી ટાંકા લેવામાં આવે છે ઓપરેશનમાં. ઓપરેશન થઈ ગયા પછી આ વોલ કાયમી સોને રહે છે. અહીંથી હવા લેવાનું બંધ થઈ જાય. આઈથી શ્વાસ બહાર કાંઈ ના નીકળે, ખોરાક ખાઈ શકો, પણ આ વોર્ડમાંથી શ્વાસ લેવાનો ફેફસામાં શ્વાસો શ્વાસ હંમેશા આઈથી થઈ જાય. આમાં કોઈ જીવ જંતુ ન જાય એના માટે મેં માસ્ક ડેવલપ કરેલું છે. એ માસ્ક તમારે પહેરવું પડે. મેડિકેટેડ હોય છે, આપી શકું છું પહેરું છું. એ પહેલાં ક્યારેક પગ નીકળે તો તમારે મેડિકેટેડ આ કપડાથી હંમેશા સાફ કરવાનું હોય છે. દવાજન પગ સાફ કરવાનું હોય છે. જ્વર પેટી કાઢી લીધા પછી તમે બોલી શકવાના નથી. તમારે લખીને કહેવું પડે, ચા આવો, પાણી આવો, ઊંઘો બેસો. તો લખવાનું બંધ કરવા માટે ટેકનોલોજી ડેવલપ થઈ છે. આ બોલવાનું મશીન, એ બોલવાના મશીનને કહેવાય ઇલેક્ટ્રો લેરિંગ. મારો ઉચ્ચાર હું તમને સ્પેલિંગમાં બતાવું છું. અને જે ઓપરેશન કરાયું તેને કહેવાય ડેરેક્ટોમી. આ મશીનનું નામ ઇલેક્ટ્રો લેરિંગ. આ મશીનથી હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો. જિંદગી પર આ મશીન વડે બોલવાનું. બીજું, આ મશીન વડે ગીતો ગાઈ શકાતા નથી. આનો એક જ લય ઉપર મશીન ચાલતું હોય છે. બહેનો માટે થોડો શિક્ષણ ટીકો અવાજ હોય છે. ભાઈઓ માટે હું જે આપી તમે બોલી રહ્યો છું. જોર બેટી ગળામાં ગાડી નહીં ગઈ હોય કેન્સરના કારણે. ત્યાર પછી આ ઇલેક્ટ્રોલેરિંગ મશીન વડે બોલવાનું હોય છે. આ મશીનમાં રિચાર્જેબલ 9 વોલ્ટની બેટરી આવતી હોય છે. તે બેટરીને 6-7 કલાક ચાર્જરમાં ચાર્જ કરવાની હોય છે. આ રીતે આવું ચાર્જર આવે, આવું ચાર્જર આવે. આ મશીન છેલ્લા 15 વર્ષ થયા આ મશીન વડે હું બોલું છું. અને છેલ્લા 10 વર્ષથી આ જ મશીન હું ઇન્ડિયા ખાતે બનાવું છું. કોઈ પણ ડોક્ટર હોય, ગળાની જ્વર પેટી કાઢીને દર્દી હોય, મારી પાસે મશીન લેવા આવી શકે છે. વિદેશમાંથી આ મશીનો મળે છે, પણ હું મશીનમાં લાઈફ ટાઈમ સર્વિસ આપું છું. રિપેરિંગ અવેલેબલ છે. વિદેશી મશીનોમાં રિપેરિંગ અવેલેબલ નથી. આ મારા મશીનની કાર્ય છે. કોઈ પણ આવા પેશન્ટને મશીન જોઈ જુઓ તો મારી પાસે મળી શકશે. બીજું, આવું કોઈને ન થાય એના માટે હું સવાર મને પૂછતા હોય છે. તો મારી બધાને નમ્ર વિનંતી છે, તમાકુ ન ખાઓ, ધૂમ્રપાન ન કરો, પાનગીરી ન ખાઓ, માવા ન ખાઓ. તમારા જેવી કેન્સર જોડપેટીનું કેન્સર તમને નહીં થાય. ઘણાને વાર્તા સાધુ હોય છે, પણ ભાગ્ય સાધુ હોય, પણ વધારે ધ્યાન રાખવાનું અને બધી આ મશીન વડે બોલવાનું. જે કોઈ પેશન્ટ ગળાની જ્વર પેટીનું ઓપરેશન કરાવ્યું હોય અને આ મશીનને બોલવું હોય અને મશીનની જરૂરિયાત હોય, એ દર્દી મારો સંપર્ક કરી શકે છે. અત્રે વિડીયોમાં મારો મોબાઈલ નંબર નીચે ડિસ્પ્લેમાં બતાવેલો છે. તે ઉપરાંત કોઈ પણ દર્દીને આવું મશીન ધરાવતા હોય અને બંધ પડી ગયું હોય, રિપેર કરાવવું હોય, તો રિપેરિંગ બી મારી પાસે ઉપલબ્ધ છે. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. આભાર. જય હિન્દ. જય ભારત.